છતાં હતા તો આ લોકોને
રીવાભાઈના છે જે દીકરા હોય છે એ પણ હવે મોટા થવા લાગ્યા છે અને હવે એ લોકો શું કરે છે તો કે જે આ કાચું મકાન છે સમય બદલાય જો કાચું મકાન છે એ લોકો એ હવે પાડી અને નવેસરથી વ્યવસ્થિત સલાસ બાથરૂમ અને ફૂલ સગવડવાળું એટલે કે અલગ કિચન હોય એક બેડરૂમ હોય ઘરમાં સલાસ બાથરૂમ હોય પડ્યું હોય એવું એક મકાન બનાવવાનું વિચારે છે હવે રીવાભાઈના બે છે છોકરાઓ છે એ આવું પાકું મકાન બનાવે છે કેવું બનાવે છે તો કે આવું કારણ કે બદલાતો સમય સમય બદલાઈ ગયો છે જ્યારે નીલાભાઈ પોતે નાના હતા ત્યારે એ લોકોએ ઘાસ અને ગારથી મકાન બનાવ્યું હતું ત્યાર પછી તેઓ મોટા થયા કે સિમેન્ટ અને રેતીથી મકાન બના ઈંટોથી મકાન બનાવી અને રહેવા લાગી હવે જ્યારે એના બે દીકરાઓ છે મોટા થયા કે એ લોકો શું કરે છે તો કે પાકા મકાનો બનાવે છે હવે અને તેમાં રહેવા લાગે છે આવી જ રીતે સમય જતા જતા શહેરમાં ત્યાં અનેક બિલ્ડિંગો અને મોટા મોટા મકાનો બનવા લાગ્યા કેમ કે એ સમય છે એ હંમેશા બદલાતો રહે છે સમય હંમેશા બદલાયા કરે છે એટલે હવે નીલાભાઈના બંને છોકરાઓ છે પોતે પાકું મકાન બનાવી અને તેમાં રહેતા લાગે છે જેમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે તો કે રેતી સિમેન્ટ ઈંટ મજબૂત સળિયા પછી ઊભું રસોડું છે ત્યાં સલાસ બાથરૂમની વ્યવસ્થા છે બરાબર શૌચાલયના નિકાલ માટેના પાઇપ રાખેલા છે બધું જ છે એ એના ઘરમાં આવે સગવડતા ફૂલ સગવડતા વાળું ઘર બની ગયું છે ત્યાર પછી છે નીચેનું પેજ નંબર 6 ઉપર જુઓ કે મારા દીકરીના દીકરો હમણાં જુદો રહેવા લાગ્યો છે તેણે હવે નવું ઘર બનાવ્યું છે તેને નાની મોટી ખરીદી કરવા માટે શહેરમાં જવાનું થાય છે ત્યાં તો મોટી ઇમારતો હોય છે હવે શહેરમાં જાય છે તો શહેરમાં તો શું હોય છે તો કે મોટી મોટી ઇમારતો એટલે કે મોટી મોટી ઊંચી બિલ્ડિંગ હોય છે તે બિલ્ડિંગમાં ઘણી બધી સુવિધા હોય છે હવે આપણે જોઈએ છીએ કે આપણા ઘર કરતા બીજું જે મોટી બિલ્ડિંગ હોય અથવા તો મોટા મકાન હોય ત્યાં આપણાથી સુવિધા અલગ હોય છે અને બધાના ઘરે વ્યવસ્થા અને સુવિધા અલગ અલગ હોય છે કોઈને એક રૂમ હોય છે કોઈને બે રૂમ હોય છે કોઈને એક રૂમ રસોડો હોય છે કોક તો એક જ રૂમમાં બધું હોય રસોડું હોય ખાવાનું પીવાનું બધું હોય છે બરાબર છે એવી રીતે બધાનું અલગ અલગ હોય છે એટલે આ ગામમાં શહેરમાં તો મોટી મોટી બિલ્ડિંગ હોય છે નવી પેઢીનો દીકરો તેણે હવે શૌચાલય રસોડું વગેરે સુવિધાવાળું ઘર બનાવ્યું છે થોડા વર્ષો પહેલા લાખો શૌચાલય અને બાથરૂમની ફરીથી બનાવડાવ્યું તેણે બાથરૂમમાં રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો વિચારો નાહવા માટેની જગ્યામાં આટલો બધો ખર્ચ હવે આપણે જોઈ છીએ ઘણા મોટા માણસો હોય તો એને આપણો કદાચ અમુક માણસો એવા હોય બિચારા ગરીબને એક રહેવા માટેનો રૂમ હોય તે મોટા માણસોને તો એ નાહવા માટેનો એવડો બાથરૂમ હોય છે અને બાથરૂમ એ કેવા હોય તો કે એમાં નળ જોઈએ તો બધા નળ બધા ફેસિલિટી વાળા હોય છે નાહવા માટેનું આપણે જે ટીવીમાં જોઈએ છે એવું નાહવા માટેનું ટબ હોય આખા બાથરૂમમાં ટાઇલ્સ અલગ અલગ રીતે નાખેલી હોય બધા અલગ અલગ કુવાળા નાખેલા હોય છે એટલે એ કહે છે કે નાહવા માટે પણ આટલી બધી સરસ ફેસિલિટી કારણ કે સૌ બદલાતો સમય છે સમયની સાથે બધાય છે એ બદલાયા કરે છે એવી જ રીતે નીલાભાઈને પણ ઘણો એના ઘરમાં પણ ઘણા ફેરફારો થાય છે બરાબર છે